હવે આપણે જોશું દાખલો નંબર 12 શું આપ્યું છે કે વસ્તુનું ઉત્પાદન ખર્ચ 2 છે અને એકમ દીઠ વેચાણ કિંમત રૂપિયા 4 છે બરાબર શું અહીં લખીશું કે ઉત્પાદન ખર્ચ બરાબર 2 રૂપિયા અને એકમ દીઠ વેચાણ કિંમત આપી છે કેટલી 4 રૂપિયા હવે પછી કીધેલું છે કે જો તે વસ્તુ અઠવાડિયા દરમિયાન ન વેચાય તો નકામી થઈ જાય બરાબર નકામી થઈ જાય એટલે જો તે વસ્તુ આપણે પરત કરીએ તો પણ તેની કિંમત આપણને ન ઉપજે બરાબર સો આ કિંમત બે આપી છે એનો ઉપયોગ કરીને આપણે નફો અને નુકસાન મેળવવાનો છે બરાબર સો નફો શોધવાનો છે નફો કઈ રીતે શોધીશું વેચાણ કિંમતમાંથી જે ખર્ચ છે અથવા જે કિંમત હોય તે બાદ કરીને સો વેચાણ કિંમત 4 છે સો 4 માઈનસ 2 કરીશું તો નફો કેટલો મળી જશે 2 ઓકે 4 માઈનસ 2 એટલે નફો 2 મળી ગયો હવે ત્યારબાદ નુકસાન શોધવાનું છે તો નુકસાન એટલે શું આપણે 2 રૂપિયામાં વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અને તેની વેચાણ કિંમત 4 છે બરાબર હવે જે વસ્તુઓ ઉત્પાદિત થાય છે પરંતુ તે નથી વેચાતી પરંતુ જે વસ્તુઓ નથી વેચાતી તે નકામી થઈ જાય બરાબર તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે 2 રૂપિયા ખર્ચીએ છીએ પરંતુ તે છતાં જો તે વસ્તુ ન વેચાય તો તે નકામી થઈ જાય બરાબર સો તે ન વેચાયેલ વસ્તુ તેનું નુકસાન કેટલું થઈ જશે 2 રૂપિયા બરાબર જે વસ્તુ વેચાતી નથી તેનું નુકસાન આપણને થશે 2 રૂપિયા ઓકે સો આ જે નફો છે તે અને જે નુકસાન છે તેનો ઉપયોગ કરીને આપણે ટેબલ બનાવવાનો છે ઓકે તેનો ઉપયોગ કરીને આપણે તેના વળતર શ્રેણીકની કિંમત મેળવીશું પ્રથમ છે અઠવાડિયાની માંગ પછી છે અઠવાડિયાની સંખ્યા અઠવાડિયાની માંગ અને સંખ્યા આપી છે અહીં આપણને સંભાવના નથી આપેલી તો આપણે એક તો સંભાવના મેળવવી પડશે બરાબર હવે જે કિંમત આપી છે તે લખી દઈએ બરાબર અહીં આપી છે કે અઠવાડિયાની માંગ ઓકે અહીં આપી છે અઠવાડિયાની માંગ અને અહીં આપેલી છે અઠવાડિયાની સંખ્યા ઓકે અઠવાડિયાની માંગ કેટલી આપી છે કે 20 25 40 અને 60 ઓકે પછી અઠવાડિયાની સંખ્યા આપી છે 5 15 25 અને 5 ઓકે હવે આપણને સંભાવના નથી આપી તો આપણે સૌપ્રથમ સંભાવના શોધીશું હવે અઠવાડિયાની માંગ 20 25 40 60 આપેલી છે તો અહીં લખી દેશું કે 20 25 40 અને 60 દરેકમાં x અને xp ની કિંમત મેળવી દઈએ લખીએ x અને xp અહીંયા પણ x અને xp લખીશું અહીંયા પણ લખીશું x અને xp ઓકે હવે સંભાવના મેળવવાની છે સંભાવના કઈ રીતે મેળવીશું આપણને અઠવાડિયાની સંખ્યા આપી છે તેનો ઉપયોગ કરીને હવે અઠવાડિયાની સંખ્યાનો સરવાળો કરીશું તો તે કેટલો આવશે 20 અને 30 50 ઓકે અઠવાડિયાની સંખ્યાનો સરવાળો 50 આવ્યો તો હવે આ 50નો ઉપયોગ કરીને આપણે સંભાવના શોધીશું કઈ રીતે કે અહીં આ 20 માંગ છે ત્યારે અઠવાડિયાની સંખ્યા કેટલી છે 5 સો 5 ભાગ્યા 50 કરીશું તો અહીં આપણે પ્રથમ સંભાવના મળશે ઓકે તો 5 ભાગ્યા 50 કરીશું તો અહીં સંભાવના કેટલી મળશે કે 0.1 ઓકે હવે અહીં 15 ભાગ્યા 50 કરીશું
तो 15/50 करीशू तो त्यां संभावना केटली मळशे आ खानामां 15/50 नी 0.3। हवे अहीं केटली करीशू 25/50 એટલે 1/2 એટલે તે આવી જશે 0.5। ત્યાર પછી 5/50 એટલે તે આવી જશે 0.1। હવે ચેક કરી લેવાનું કે આપણે જે સંભાવના મેળવી તે સાચી છે કે કેમ, તો તે કઈ રીતે થાય તેનો સરવાળો કરીને। તો અહીં સરવાળો કરીશું તો સંભાવનાનો સરવાળો 1 થયો, મીન્સ આપણી આ સંભાવના સાચી। સો આ સંભાવનાની ગણતરી થઈ ગઈ। હવે ત્યારબાદ શું કરવાનું, આ કોષ્ટક બનાવવાનું। ઓકે, કોષ્ટક કઈ રીતે બનાવીશું। સૌ પ્રથમ જ્યાં જ્યાં કિંમત સરખી હોય 20, 25, 40 અને 60 ત્યાં ત્યાં આપણે નફાનો ગુણાકાર કરીશું। બરાબર, નફો કેટલો છે આપણી પાસે 2, સો જ્યાં 20 બંને સાથે છે ત્યાં આપણે 20 સાથે નફાનો ગુણાકાર કરીશું, અહીં 25 સાથે કરીશું, અહીં 40 સાથે કરીશું અને અહીં 60 સાથે કરીશું। ઓકે, સો અહીં 20 સાથે છે સો અહીં કરીશું 20 × 2। હવે અહીં 25 સાથે છે સો 25નો ગુણાકાર, નફો આપણો 2 છે તેની સાથે કરીએ, અહીં 40 સાથે છે સો 40 × નફો 2 છે તો તેની સાથે કરીએ, અને આ 60 છે, 60નો ગુણાકાર, નફો 2 છે તો તેની સાથે કરીએ। સો 20 × 2 કેટલા આવશે, 40, તો આની નીચે પણ આપણે લખી દેશું 40। ઓકે, હવે 25 × 2 કેટલા થશે, 50, તો 50 જ્યાં ગુણાકાર કર્યો તેની નીચે પણ લખી દેશું 50। ઓકે, 40 × 80, સો તેની નીચે પણ આપણે લખી દેશું, સોરી આ તો સરવાળો કરેલ છે આપણે। બરાબર, 180 લખી દીધા, અહીં 60 × 120, સો અહીં ગુણાકાર આવી જશે 120। આની નીચે કિંમત નથી સો આપણે નથી લખવાની ગુણાકારની નીચે। ઓકે, હવે આપણે જે રીતે માઇનસ કરતા તે જ રીતે માઇનસ કરવાનું છે। ઓકે, હવે તે રીતે માઇનસ કરવાનું છે, પરંતુ અહીં થોડું ચેન્જ થશે। કેમ ચેન્જ થશે, કે આગળ આપણે જે દાખલા જોયા તેમાં શું હતું કે એક એક અંગમાં જ વધારો થતો હતો, કે અહીંયા ધારો કે 20, 21, 22, 23 એક એકનો જ ગેપ હતો આપણે જે દાખલો જોયો તે। હું તમને દાખલો બતાવું આગળનો, તો તેમાં શું હતું કે 10, 11, 12, 13, 14 એટલે કેટલા કેટલા એકમનો વધારો થતો હતો, ફક્ત જે આપણી પાસે નકલ કે માંગ હોય તેમાં ફક્ત એક એકમનો જ વધારો થતો હતો। બરાબર, એટલે આપણે શું કરતા, જે નુકસાન હતું તે ડાયરેક્ટ માઇનસ કરીને લખી દેતા। બરાબર, જે નુકસાન હતું તે આપણે ડાયરેક્ટ માઇનસ કરીને લખી દેતા। તમે જોશો તો 10, 11, 12, 13, 14 એ રીતે છે। અહીં શું છે, 1 છે 20, પછી છે 25, 40 અને 60। તો 20 થી 25 વચ્ચે કેટલો ગેપ છે, 5નો, 25 થી 40 વચ્ચે કેટલો ગેપ છે, 15નો, અને 40 થી 60 વચ્ચે કેટલો ગેપ છે, 20નો। ઓકે, સો આ ગેપ આગળ જે એક જ એકમનો રહેતો હતો કે અહીં શું છે કે એક કરતાં વધારે એકમોનો, બરાબર, સો એક કરતાં વધારે એકમોનો ગેપ હોય ત્યારે નુકસાન આપણે ડાયરેક્ટલી 40 - 2 કરીને નહીં લખી શકીએ। બરાબર, કારણ કે આ તો 20 એકમ માટેનો આપણને વળતર મળ્યો છે, હવે આપણે 25 એકમો માટેનો વળતર મેળવવાનો છે, તો આપણે થોડું અલગ કરવાનું છે। બરાબર, આપણે અહીં થોડું અલગ કરવાનું છે, કઈ રીતે, તો તે માટે આપણે જોશું। તે માટે આપણે શું કરવાનું કે થોડું અલગ રીતે આપણે શું 20 માટેનો આ 40 આવીએ। બરાબર, તો આપણે આ 25ના ખાના માટે ગણતરી કરીશું, તો નીચે ગણતરી કરી દેવાની, ની સમજ પડે તો 25માં। ઓકે, કે અહીં 25ના ખાના માટે 20ની લાઈન માટે સૌ પ્રથમ ગણતરી કરીએ, તો 25ના ખાના માટે સૌ પ્રથમ ગુણાકાર કરે તો આવ્યો 40, તો આપણે 1/1 40માંથી નુકસાન માઇનસ કરવાનું છે, તો અહીં લખી દેશું 40। ઓકે, અથવા તો લખી દેવાનું કે 25 માટે 20 × 2 40, તો 20 × 2 જે પ્રથમ કિંમત હતી તે લખી દીધી, તેમાંથી શું કરવાનું, 20 અને 25 વચ્ચે ગેપ કેટલો છે, તો 20 અને 25 વચ્ચે ગેપ છે 5। બરાબર, 20 અને 25 વચ્ચે ગેપ કેટલો છે, આ બે વચ્ચેનો આપણે તફાવત મેળવીએ તો 5નો, સો અહીં કરીશું 5નો ગેપ છે 2 × 2 એટલે 5 × 2 = 10। બરાબર, સો 40 - 10 કરીશું તો કેટલા આવશે, તો અહીં 25ના ખાનામાં કેટલા કિંમત લખીશું આપણે વળતર, ખ્યાલ આવ્યું શું કરવાનું,
હંમેશા યાદ રાખજો કે પ્રથમ કિંમત હોય તે જ લેવાની. તો અહીં આપણે 40 માટે છોડીશું અને 60. ઓકે, જે ખાના માટે આપણે માઈનસ કરવાનું છે તે લખી દઈએ. સૌપ્રથમ 20 × 40 બરાબર, 20 × 40 લખી દેવાના બંધામાં. તો 20 × 40 લખી દીધા, હવે માઈનસ કરવાનું. તો 20 અને 40 વચ્ચે ગેપ કેટલો છે? 20. તો માઈનસ શું કરીશું કે 20 × નુકસાન કેટલું છે? 2 રૂપિયા. યાદ રાખજો કેમ 2 સાથે ગુણીશું, કારણ કે નુકસાન અહીં 2 છે. તો 20 - 2 અહીંયા નફો લેવાનો, સૌ પ્રથમ ગુણાકાર કરીશું ત્યારે, અને ત્યાર પછી લેવાનું નુકસાન. તો 20 × અહીંયા પણ કેટલા આવી જશે? 40. તો 40 - 40 આવી જશે. ઓકે, હવે અહીંયા 20 × 40 માઇનસ 20 અને 40 વચ્ચે તફાવત કેટલો છે? 20 અને 40 વચ્ચે તફાવત, સોરી 60 વચ્ચે તફાવત છે 40 નો. તો 40 - 2 કરીશું, 2 શું છે? નુકસાન. બરાબર, 20 × 40 એટલે આપણે પ્રથમ કિંમત પર જે ગુણાકાર કર્યો તેમાંથી માઇનસ કરવાનું છે નુકસાન, જે ગેપ હોય તે. તો 40 × અહીંયા કેટલા આવશે? 80. તો અહીં કેટલા આવી જશે? માઇનસ. તો અહીં લખી દઈશું માઇનસ. ઓકે, તો આ આપણે પ્રથમ આ જે 20 હતી તેના આધારે ગુણાકાર કર્યું. બરાબર, હવે ત્યાર પછી આપણે બીજી કિંમત શોધવાના છે બીજા ખાના માટે, કે જ્યાં 25 છે ત્યારે. ઓકે, તો હવે આપણે 25ના ખાના માટે ગણતરી કરીશું, આ જ્યાં 25 છે ત્યાં. ઓકે, તો 25ના માટે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કર્યો તો 25નો નફો સાથે કેટલો આવ્યો? 50. તો અહીં લખી દઈશું 25 × 2 = 50. એ સેના માટે આવેલો? 25 માટે આપણને મળી ગયેલો, હવે સેના માટે શોધવાનો? 40 માટે. તો અહીં લખીશું 40. પછી કયો છે? 60 માટે. તો અહીં 60 માટે લખીશું, ગુણાકાર કયો કરેલો? 25 × 2 = 50. તો સોટે લખી દઈશું કે 25 × 2 = 50. હવે નુકસાન માઇનસ કરવાનું છે. બરાબર, તો 25 અને 40 વચ્ચે ગેપ કેટલો છે? તો 25 અને 40 વચ્ચે અહીં ગેપ મળશે 15. તો 15 × 2 કરીશું કેટલા થશે? 15 × 2 = 30. તો 50 - 30 કરીશું તો અહીંયા કેટલા આવશે નુકસાન? આપણને જે 40ના ખાના માટેનું વળતર 20, તો અહીં 25 અને 40 જ્યાં છે ત્યાં આપણે લખી દેવાનું. ઓકે, હવે ત્યાર પછી આ 60 માટે આપણે લખ્યું કે 25 × 50 કે 60, આ ખાનામાં આપણે કિંમત મેળવવાની છે જે ગુણાકાર કરેલો છે, આ લખી દીધું. હવે માઇનસ કરીશું શું કે આ 60 અને 25 વચ્ચે જે ગેપ છે તે. તો 60 અને 25 વચ્ચે ગેપ કેટલાનો છે? 35. તો 35 × 2, તો 35 × 70. તો 50 - 70 કરીશું તો તે કેટલા આવશે? -20. તો અહીં લખી દેશે માઇનસ. ઓકે, સો આ આપણને મળી ગયું આના માટે. હવે આ દાખલો થોડો વિચિત્ર છે, તમે ધ્યાનથી ઘરે શાંતિથી જોઈ લેજો. બરાબર, તો હવે આપણે બીજી જે 40ની લાઈનમાં કિંમત મેળવવાના છે, માંગ માટે 80 છે 40 × 2, જે ગુણાકાર કરેલો તે કિંમત જ પ્રથમ જોવાની. તો 40ના ખાના માટે છે કઈ કિંમત છે ગુણાકાર કરેલો? તો એ 40 × 2. ઓકે, હવે ખાલી ખાનું કયું છે? એમાં 60 માટે x નું ખાનું ખાલી છે. તો અહીંયા આપણે કિંમત મેળવવાની, તો અહીં 60 છે, તો અહીં ઉપર લખી દઈશું કે 60 માટે. ઓકે, હવે ગેપ લેવાનો કે 40 અને 60 વચ્ચે ગેપ કેટલો છે? 20 નો. તો 20 લખી દીધા. નુકસાન કેટલું છે દાખલામાં? 2. તો 20 × 2 કરીશું કેટલા આવશે? 40. ઓકે, તો 80 - 40 કરીશું તો અહીં કેટલા આવી જશે? 40. ઓકે, તો આ કિંમત અહીંયા આવી જાય. તો આ રીતે આપણે આ નુકસાન શોધવાનું છે, જે કિંમત નુકસાનમાં શું કરવાનું કે જે કિંમત આપણે ગુણાકાર કરીએ તે ગુણાકારની કિંમત લઈ લેવાની, અને ત્યારબાદ કે આ જે માંગ હોય અને અહીંયા જે માંગ હોય, તો 20 અને 25 વચ્ચેનો ગુણાકાર ગેપ લેવાનો, પછી 20 અને 40 વચ્ચેનો ગેપ, 20 અને 60 વચ્ચેનો ગેપ, જે ગેપ મળે તેનો નુકસાન સાથે ગુણાકાર કરવાનો. ઓકે, સો આ રીતે કરવાનો છે. હવે આપણે શું કરીશું? એક્સની કિંમત મળી ગયા બાદ જે એક્સની કિંમત છે તેને સંભાવનાનો પી સાથે ગુણાકાર કરીશું. ઓકે, સંભાવના પી સાથે ગુણાકાર કરીશું તો અહીં 40 × 0.1 કેટલા આવશે? 4. ત્યાર પછી 40 × 0.3 કેટલા આવશે? 12. 40 × 0.5 કેટલા આવશે? 20. ત્યારબાદ 40 × 0.1 કેટલા આવશે? 4. હવે આનો સરવાળો કરીશું તો 20 × 2 = 40.
હવે આનો ગુણાકાર સંભાવના સાથે કરીએ 30 ગુણ્યા 0.1 3 50 ગુણ્યા 0.3 15 ત્યાર પછી 50 ગુણ્યા 0.5 25 50 ગુણ્યા 0.1 કેટલા આવશે હવે આ બધાનો ગુણાકાર કરીએ 30 45 અને 48 ઓકે હવે આ જે ખાનું છે x તેનો ગુણાકાર સંભાવના સાથે કરીએ 0 ગુણ્યા 0.1 0 20 ગુણ્યા 0.3 કેટલા આવશે 6 ત્યાર પછી 80 ગુણ્યા 0.5 અડધા લેખી જશે એટલે 40 80 ગુણ્યા 0.1 કેટલા આવશે 8 ગુણાકાર કરીશું 14 ને 6 ઓકે ત્યાર પછી આનો ગુણાકાર સંભાવના સાથે કરીએ માઇનસ 40 ગુણ્યા 0.1 માઇનસ 4 માઇનસ 20 ગુણ્યા 0.3 માઇનસ 6 40 ગુણ્યા 0.5 20 120 ગુણ્યા 0.1 વાહ ઓકે હવે આ 44 નો સરવાળો કરીશું 32 32 માઇનસ 10 થશે એટલે આવી જશે 12 ઓકે તો આ આપણને શેની કિંમત મળી ઈએમ પ્રથમ ઈએમની કિંમત મળી 40 બીજી કિંમત કઈ મળી 48 ત્રીજી કિંમત મળી 40 માટે 54 અને પછી મળ્યા 12 ઓકે સો 44 માંથી મોટામાં મોટી કિંમત કઈ છે આ 54 બરાબર 54 કિંમત મોટામાં મોટી છે સો તે આપણી મેક્સિમમ ઈએમવી થઈ જશે સો મેક્સિમમ ઈએમવી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 54 કયામાં કેટલા નંબર માટે 40 નંબર બરાબર કે શું હતું 12મો દાખલો તેમાં શું હતું એકમો સો કેટલા એકમો માટે મળ્યા 40 એકમો ઓકે સો 40 એકમો લખી દીધા તો શું કીધેલું હતું કે ઉત્પાદકે દર અઠવાડિયે કેટલા એકમો બનાવવા જોઈએ તો જેના જે એકમો માટે મેક્સિમમ ઈએમવી મળી તે તો કેટલા એકમો માટે મળી 40 એકમો માટે માટે લખવાનું કે ઉત્પાદકે અઠવાડિયામાં 40 એકમો બનાવવા જોઈએ ઓકે સો આ તમારો થઈ ગયો દાખલો આ રીતે શું યાદ રાખવાનું સૌ પ્રથમ ગુણાકાર વાળું મેળવી લેવાનું પછી શું કરવાનું ગુણાકાર વાળો થઈ ગયા બાદ કે જે આપણે આ આ કિંમત લે ધ્યાનમાં લેવાની ત્યારે કે આનો ગુણાકાર જ્યાં જ્યાં આપણે નફા સાથે કર્યો છે ત્યાર પછીની કિંમત તેની સાથે જે 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 ગેપ હશે તેનો ગુણાકાર નુકસાન સાથે કરીને માઇનસ કરવાનો ઓકે તો આ બાબતનું ધ્યાન રાખવાનું